नमस्कार विद्यार्थी मित्रों, माय एजुकेशन में फरी एक बार तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। तो लास्ट लेक्चर ने अंदर अपने स्टैंडर्ड 9 में धोरण 9 में अपने बात करता था यूनिट नंबर 6 के जेनु नाम हतुं ध नाइट ट्रेन एट देवली, देवली में रात्रि की गाड़ी। तो आ यूनिट में ए पहला लेक्चर की अंदर आपणे एना यूजफुल वर्ड्स केटलाक अगत्यना शब्दों विषे बात करी थी। त्यारबाद एना जे लेखक छे रस्किन बॉन्ड, ए रस्किन बॉन्ड विषे थोड़ी बात करी थी अने थोड़ो स्टार्टिंगनो पोर्शन ए जोयो हतो। एनी अंदर आपणे जोयुं हतुं के लेखक छे ए पोते ज्यारे कॉलेजमां हता त्यारे उनाळानी रजा छे ए माणवा माटे हमेशा एना दादीना घरे जता। एना दादी क्यां रहेता हता? देहरामां रहेता हता। क्यारे जता? तो के मे महिनानी शरूआतमां ते जता अने जुलाई महिनाना अंतमां ए लेखक पाछा आवी जता। पछी आपणे वात करी हती कि देहराथी 50 किलोमीटर दूर ए देवली नामनुं एक नानुं स्टेशन छे કે જે તરાઈના ગાઢ જંગલોને અડીને આવેલું છે। પછી એક દિવસ લેખક સાથે ત્યાં શું ઘટના બને છે એની વાત હતી કે લેખક એવો પોતે મનોમન એવું નક્કી કરે છે કે એક દિવસ દેવલી ઉતરી જઈને ત્યાં આખો દિવસ હું પસાર કરીશ। અને જ્યારે તે 18 વર્ષના હતા અને જ્યારે એ 18 વર્ષની ઉંમર મારા એના દાદીને એ મળવા જઈ રહ્યા હતા ત્યારે રાતની ગાડી એ દેવલીમાં ઊભી રહી અને પછી જ આખી ઘટના બને છે એ આખી ઘટના આપણે ભણવાની છે। તો શું થાય છે ત્યારે? તો આપણે જોયું હતું કે પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી આવી હતી। જ્યારે લેખક 18 વર્ષના હતા ત્યારે આ ઇન્સિડન્ટ, ત્યારે આ પ્રસંગ બનેલો છે। સવારની ઠંડી હતી અને છોકરીના ખભા પર શું હતું? શાલ હતી અને એના બંને પગ કેવા હતા? ખુલ્લા હતા અને કપડાં એને જૂના પહેરેલા હતા। તે યુવાન હતી અને આકર્ષક ચાલમાં એ લેખક પાસે આવીને અટકી જાય છે, અટકી ગઈ છે, આપણે જોયું હતું। પછી શું થયું? તો કે તે લેખકની બારી પાસે આવીને અટકી ગઈ અને લેખક એ આતુરતાથી એ તેની સામે જોઈ રહ્યા હતા। પણ પેલી વ્યક્તિએ કે જે ગર્લ હતી, જે છોકરી હતી, એણે કશું જ એ લેખક તરફ ધ્યાન પણ ન કરતી હોય એવો એણે ઢોંગ કર્યો, ડોળ કર્યો। પછી એનું વર્ણન આવ્યું હતું કે તેની ચામડી છે નિસ્તેજ હતી, તેના કાળા વાળ અને ચમકતા વાળ હતા, કાળી આંખો હતી અને એ કંઈક આંખો છે એ આંખો છે કંઈક શોધતી હોય એવી રીતે એ આંખોની નજર એ લેખક સામે પડે છે। ત્યાં સુધીની વાત એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા, હવે ત્યાંથી આપણે આજે આગળ વધવાનું છે। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ પાર્ટ નંબર 2 આજનું આગળનું યુનિટ। શી સ્ટૂડ બાય ધ વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઈધર ઓફ અસ સેડ એનીથિંગ। શી સ્ટૂડ બાય વિન્ડો ફોર સમ ટાઈમ, તે થોડા સમય માટે એ બારી પાસે આવીને ઊભી રહી એન્ડ નાઈધર ઓફ અસ સેડ એનીથિંગ, અને અમારામાંથી કોઈ પણ એ કાંઈ બોલ્યું નહીં। પેલી જે છોકરી હતી, એ છોકરી છે, એ બારી પાસે આવે છે, ઊભી રહી જાય છે અને બંને લેખક અને પેલી છોકરી એ કાંઈ બોલતા નથી। બટ વેન શી મૂવડ ઓન આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ કેરેજ ડોર, કે છે કે બટ વેન શી મૂવડ ઓન, પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ કેરેજ ડોર, બરાબર, ત્યારે મને ખબર નથી કે હું કેમ એ મારી સીટ છોડીને એ ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો। કેરેજ ડોર એટલે ડબ્બાનો દરવાજો। લેખકને પણ ખબર નથી કે એની સાથે શું એવી ઘટના બની કે જે એને આ ડબ્બાના દરવાજા તરફ દોરી જાય છે। શી નોટિસ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન પ્લેટફોર્મ। શી નોટિસ મી એટ ધ ડોર, તેણે દરવાજે એ મને ઊભેલો જોયો, એન્ડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી હતી। આઈ વોક અક્રોસ ધ ટી સ્ટોલ, હું ચાની દુકાન પાસે ગયો। અ કેટલી વોઝ બોઇલિંગ ઓન સ્મોલ ફાયર,
ધીમા તાપ ઉપર એ કેટલી એ ઉકળતી હતી, મતલબ કે ચા ઉકળી રહી હતી, ધીમા તાપ ઉપર ચા છે એ બની રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, છોકરી એ મારી પાછળ દુકાન પાસે આવી. બરાબર, આખી ઘટના બની સમજાઈ ગઈ. આ પેરેગ્રાફની અંદર શું થયું, તો લેખક પાસે જે છોકરી આવીને ઊભી રહે છે, બરાબર, એ કાંઈ પણ લેખક અને એ છોકરી કાંઈ પણ બોલતા નથી. પછી અચાનક જ જ્યારે છોકરી છે એ ચાલવા માંડે છે, ત્યારે લેખક પોતે પોતાની સીટ છોડીને દરવાજા પાસે એ ઊભા રહી જાય છે, ડબ્બાના દરવાજા પાસે ઊભા રહી જાય છે. અને પછી એ છોકરી છે એ લેખક તરફ જોવે છે. પછી લેખક એ ચા લેવા માટે ક્યાં જાય છે, સ્ટોલ પાસે જાય છે, અને ત્યાં એ છોકરી એનો પીછો કરે, છોકરી ત્યાં પાછળ આવે છે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શી આસ્ક્ડ, તેણીએ પૂછ્યું કે તમારે ટોપલી ખરીદવી છે. બાસ્કેટ, બાસ્કેટ એટલે ટોપલી ને બાય એટલે ખરીદવું. તેણીએ પૂછ્યું તમારે ટોપલી ખરીદવી છે. ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. બરાબર, કેન કેન કહેતા નેતર. ધે આર વેરી સ્ટ્રોંગ, ટોપલીઓ ખૂબ જ મજબૂત છે. બરાબર, એન્ડ મેડ ઓફ ફાઇનેસ્ટ કેન, અને શ્રેષ્ઠ નેતરમાંથી એ બનાવેલી છે. નો, આઈ સેડ, મેં કહ્યું ના. લેખકે શું કર્યું, કહ્યું ના પાડી દીધી, મારે ટોપલી ખરીદી નથી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે ટોપલી જોઈતી નથી. બરાબર, મારે કે ટોપલીનું શું કામ છે, મારે ટોપલી જોઈતી નથી. વી સ્ટૂડ લુકિંગ ઈચ અધર ફોર વેરી લોંગ ટાઈમ, એન્ડ ધેન શી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. શું થયું પછી, તો કે વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, ઘણા સમય સુધી અમે એકાબીજીની સામે એ જોતા ઊભા જ રહ્યા. એન્ડ ધેન, અને પછી, શી સેડ, તેણીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમને ખાતરી છે કે તમારે ટોપલી જ નથી જોતી. ગીવ મી વન, આઈ આસ્ક, આઈ સીડ. બરાબર, મેં કહ્યું મને એક આપો. બરાબર, મને એક ટોપલી આપો. એન્ડ આઈ ટુક વન ઓફ ધ ટોપ એન્ડ ગેવ અર રૂપી. બરાબર, ટોપ એટલે ઉપરની, મેં ઉપરની એક ટોપલી લઈને તેને એક રૂપિયો આપ્યો. લેખકને ટોપલી લેવી જ નહોતી અને કાંઈ જરૂર જ નહોતી, પણ તેમ છતાં લેખક પોતે ટોપલી લઈ લે છે અને પેલી છોકરીને એક રૂપિયો આપે છે. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. બરાબર, ફિંગર્સ કહેતા આંગળીઓ, ટચ એટલે સ્પર્શ કરવો. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી, પણ હું તેમ કરી ના શક્યો. ધ ગાર્ડ બ્લો હિઝ વિસલ, શી સેડ સમથિંગ, but it was lost in a clanging of blend of bell and hissing of engine. પછી શું થયું, ગાર્ડ બ્લુ ઇઝ વિસલ, ગાર્ડે પોતાની વિસલ વગાડી, ગાર્ડે પોતાની છે એ સિસોટી વગાડી. શી સેડ સમથિંગ, તેણે કંઈક બોલી, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન અ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ હિઝિંગ ઓફ એન્જિન. બરાબર, ક્લેન્જિંગ ઓફ ધ બેલ એટલે બેલના અવાજમાં, અને હેઝિંગ ઓફ ધ એન્જિન અને એન્જિનના સુસવાટામાં, એ તે સંભળાણું નહીં. પેલી છોકરી કંઈક બોલે છે, બરાબર, આ બધું ગાર્ડ પોતે વિસલ વગાડે છે, પણ લેખક છે આ બેલના અવાજમાં અને આ એન્જિનનો જે ક્લેન્જિંગ, એન્જિનનો જે હિસિંગ થતો હતો, એન્જિનનો જે અવાજ થતો હતો, બરાબર, એમાં કાંઈ સાંભળી શકતા નથી. I had to run back to my compartment. Compartment, ડબ્બો. મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. બરાબર, આ બધું વિસલ વાળી ગઈ, મતલબ શું થયું કે ટ્રેન ઉપડી ગઈ છે, એટલે લેખક કહે છે મારે મારા ડબ્બામાં દોડવું પડ્યું. આઈ વોચ્ડ હર એઝ અ પ્લેટફોર્મ સ્લિપ્ડ અવે. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો જ રહ્યો. બરાબર, જ્યાં સુધી પ્લેટફોર્મ છે એ દેખાતું હતું, જ્યાં સુધી લેખક પ્લેટફોર્મ જોઈ શકતા હતા ત્યાં સુધી લેખક છે એને જોતા જ રહ્યા. એટલે કે છે પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો જ રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. તેણી પ્લેટફોર્મ ઉપર એકલી જ હતી
અને ત્યાંથી ખસી ગઈ. હું એટલે હલનચલન કરું ખસું, બરાબર. એટલે છોકરી પ્લેટફોર્મ પર એકલી જ હતી પણ ત્યાંથી ખસી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ તે મારી સામે જોઈને મલકાઈ રહી હતી, સ્માઇલ કરી રહી હતી, સ્મિત કરી રહી હતી, બરાબર. I watched her until the signal box came in the way. And then the jungle hit the station. Signal box વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો જ રહ્યો, બરાબર. I watched until the signal box came in the way. બરાબર, સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો જ રહ્યો. And then અને પછી જંગલ હિટ ધ સ્ટેશન. સ્ટેશન એ જંગલની પાછળ ઢકાઈ ગયું, સંધાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજી પણ, સ્ટીલ એટલે હજી, હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. મતલબ કે લેખક પોતે મનોમન, લેખક છે એના મનમાં અસર થઈ ગઈ છે, બરાબર. ત્યાં હવે સ્ટેશન પણ દેખાતું નથી, તેમ છતાં લેખક છે એ પોતે પોતાની મનની અંદર એવું જોઈ શકે છે કે પેલી છોકરી હજી ક્યાં ઊભી છે, સ્ટેશન પર જ ઊભેલી છે. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, બરાબર. રેસ્ટ એટલે બાકી, જર્ની એટલે પ્રવાસ, મુસાફરી. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી જ રહ્યો, બરાબર. પછી લેખકને છે ઊંઘ આવતી નથી. રાત્રિની આ ઘટના છે, આપણે પહેલાં જ વાત કરી, બરાબર. તો કહે છે કે બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી જ રહ્યો. આઈ કુડ નોટ ફરગેટ ગર્લ્સ ફેસ ઇન અર ડાર્ક બ્રાઇટ આઈસ. શું થયું? તો કે આઈ કુડ નોટ ફરગેટ ધ ગર્લ્સ ફેસ, હું છોકરીનો ચહેરો, એન્ડ ડાર્ક એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ, અને તેની કાળી ચમકતી આંખો એ ભૂલી શકતો નહોતો. લેખકને છોકરીની પ્રતિકૃતિ મનની અંદર રચાય છે, કહે છે કે એ પ્રતિકૃતિ હું ભૂલી શકતો નહોતો, હું એ છોકરીને ભૂલી શકતો નહોતો. બટ વેન આઈ રીચ ડેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ, બરાબર. કહે છે કે પણ દેહરા પહોંચ્યા પછી એ ઇન્સિડન્ટ કહેતા પ્રસંગ, એ પ્રસંગ છે એ બ્લર્ડ થઈ ગયો, બ્લર્ડ થઈ ગયો એટલે ઝાંખો થઈ ગયો, એન્ડ ડિસ્ટન્ટ અને ભૂલાઈ ગયો, બરાબર. જેવા લેખક દેહરા પહોંચ્યા એટલે એ પ્રસંગ છે એના માઇન્ડમાંથી જતો રહ્યો, બરાબર. એટલે એ પ્રસંગ છે ઝાંખો થઈ ગયો અને લેખક ભૂલી ગયા. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. શું કામ ભૂલી ગયા? કારણ કે મારા માઇન્ડમાં, મારા મનમાં એ બીજા ઘણા વિચારો હતા. જેવા દેહરા પહોંચ્યા એટલે લેખકના મનમાં છે એ બીજા વિચારો આવવા માંડ્યા. એટલે કે છે ત્યાં મારા મનમાં ઘણા વિચારો હતા. ઇટ વોઝ ઓનલી વેન આઈ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 મંથ્સ લેટર ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. પછી શું થયું, બરાબર? ઓકે, ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ રિટર્ન જર્ની. રિટર્ન એટલે પાછી મુસાફરી, બરાબર. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ, ત્યારે તે છોકરી મને યાદ આવી. 2 મહિના પછી જ્યારે લેખક પાછા જાય છે ત્યારે એને ફરી વાર આ છોકરી, ટોપલીવાળી છોકરી છે, યાદ આવે છે. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રો ઇન ટુ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ, બરાબર. ગાડી સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો. લુકિંગ ફોર એટલે શોધવું, બરાબર. જ્યારે છે એ ગાડી સ્ટેશને પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન એક્સપેક્ટેડ થ્રિલ, અને હું એક અનએક્સપેક્ટેડ એટલે અનપેક્ષિત, બરાબર. જેની અપેક્ષા ન હોય તો અનપેક્ષિત કહે છે. કે અને હું એક અનપેક્ષિત રોમાંચ, થ્રિલ એટલે રોમાંચ, એ અનુભવી રહ્યો હતો, બરાબર. અપેક્ષા વગરનો રોમાંચ એ લેખક છે એ અનુભવી રહ્યા છે. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. પછી શું થયું? તો કે આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ પર ચાલતા જોઈ, બરાબર. લેખકને 2 મહિના પછી આ છોકરી યાદ આવે છે અને કંઈક
થ્રિલ થવા માંડે છે, રોમાંચ અનુભવે છે, બરાબર. અને પછી એ લેખક તે છોકરીને પ્લેટફોર્મ પર ચાલતા જોવે છે. આ રેન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર. વેવ એટલે હાથ ફરકાવો, બરાબર. હું દરવાજે દોડી ગયો અને તને હાથથી ઇશારો કર્યો, બરાબર. લેખક છે એ દરવાજા તરફ દોડી જાય છે અને તેની તરફ હાથ ફરકાવે છે, હાથથી ઇશારો કરે છે. વેન શી સો મી શી સ્માઇલ, બરાબર. વેન શી સો મી, જ્યારે તેણીએ મને જોયો, શી સ્માઇલ, તેણે સ્મિત કર્યું, બરાબર. મલકાણી. શી વોઝ પ્લીઝડ દેટ આઈ રિમેમ્બર હર. પ્લીઝ એટલે ખુશ હોવું, બરાબર. તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ ગઈ, બરાબર. તેણી છે એ ખૂબ ખુશ થઈ જાય છે, કારણ કે લેખક છે એને તે છોકરી યાદ હતી. આઈ વોઝ પ્લીઝ દેટ શી રિમેમ્બર મી, અને મને પણ ખુશી હતી કે તેણીને પણ હું યાદ હતો, બરાબર. લેખકને ખુશી છે કે તેણીને એટલે કે છોકરીને લેખક યાદ છે, અને છોકરીને પણ ખુશી છે કે એ છોકરીને એ લેખક ભૂલી ગયા નથી, લેખકને છોકરી યાદ છે. મતલબ કે એકાબીજી બંને વ્યક્તિ છે એકાબીજીને યાદ છે, તેથી બંને વ્યક્તિ મલકાય છે, સ્મિત કરે છે.